नमोस्तु सर्पेभ्यो जे केच पृथ्वी मनु जे अंतरिक्षे जे दिवितेभ्यः सर्पेभ्यो नमः। हर हर महादेव। जय काशी विश्वनाथ। पवित्र श्रावण मास में शिव एक रहस्य जीएसटीवी ना माध्यम थी अद्भुत विषय दिने दिने नवम नवम दरेक दिवसे कईक नव ज्ञान अने आजनो विषय छे शिव एक रहस्य विषय में सर्प। महादेवे जे सर्प पर राखेलो छे ए सर्पनु महत्व शू छे, शा माटे शिव ए सर्प राखे, तात्विक अर्थ शू छे। शास्त्रना अनुसार समुद्र मंथन थयू त्यारे दरेक प्रकारना वस्तुओ निकली हती, एनी अंदर लक्ष्मीना पहला आ बदा सर्प हता, जे कोईने भी लक्ष्मी न लेवा देता। अने आम पण आप सौए जाण्यु हशे, सांभळ्यु हशे के लक्ष्मीना रक्षक तरीके सर्प कहता साप होय छे। समुद्र मंथन थयुं, दरेक देवी देवता ए लक्ष्मी ए हीरा ए जवेरात ने लेवा माटे खूब मथे, पण आ सर्प कोई ने लेवा न दे। दरेक देवता तकलीफ पड़े एटले दादा ने याद करे, महादेव पासे गया। महादेव ने कह्यु, हे देवादिदेव महादेव, अमे एक मूंझवण मां छीए। शिवे कह्यु, शू? के सृष्टिना एक सारा हेतु माटे जे समुद्र मंथन श्रेष्ठ कार्य जे करीए छीए एमां लक्ष्मी जे प्राप्त थई छे, पण एना ऊपर सर्प छे जे कोईने स्पर्श नथी करवा देता लक्ष्मीने। दादा, आनो कोई निराकरण ना हेतु थी अमे आपनी पासे आव्या। महादेवे कह्युं, हूँ स्वयं आवीश। स्वयं देवादिदेव महादेव ए स्थान पर पहुंच्या अने खूबज भयंकर शाप हता। ए शाप ने महादेवे अलंकार स्वरूपे स्वीकार्या। जेम दरेक देवी ने देवता सोना घरेणा चांदी हीरा जवेरात पहेरे, एम महादेवना घरेणा ए आ सर्प छे। अने महादेवना कंठमां जे सर्प छे एनु नाम शू छे? तो शास्त्र कहे, वासुकी एनु नाम छे। महादेवना कंठमां जे सर्प छे एनु नाम छे वासुकी। बीजो एक तात्विक अर्थ एवो थाय कि महादेवे ज्यारे विष धारण कर्युं अने खूबज कंठनी अंदर बढ़तरा खूबज दुख थतुं, तो एनी शांति माटे पण महादेवे सर्प ए धारण कर्या। सर्पनो कलर केवो होय? ब्लेक, काळो कलर। अने काळो कलर એ કાળનું પ્રતીક છે। એ સર્પ કહે કે હે જીવ, તું જીવન જાગી જા, કાળ તને ખેંચી જશે, એ પહેલા તું ભગવાનનું ભજન કરી લે, મરણ ધર્મ તું જાણી લે, અને જાણવા જેવું જે કોઈ હોય તો એ માત્ર સમયને જાણવા જેવું। જે વ્યક્તિને સમયને જાણે, समय ने ओळखे, ए व्यक्ति जे धारे ते करी शके छे। तो काळ आवता पहला तमे पोतानुं भजन करी लो, अने भजन नी अंदर ज भजन छे। माटे एक सर्प जे छे काळा कलर नो,
એ કાળનું પ્રતીક છે જે આપણને સૂચવે છે કે તમે સમયને ઓળખી લ્યો। કાળ ક્યારે આવશે એ ખ્યાલ નથી, એ પહેલા હે જીવ તું ચેતી જા, તારી આત્માનો તું ઉદ્ધાર કરી દે, શિવના શરણમાં આવી જા અને જીવનો ઉદ્ધાર કરી દે। તો સર્પનું મહત્વ એક ખૂબ અદ્ભુત શાસ્ત્રની દ્રષ્ટિએ આ છે। આગળ વધતા શિવ એક રહસ્ય વિષયમાં હનુમાનજી મહારાજ, ખૂબ મહત્વનો વિષય હનુમાનજી, એકાદશ રુદ્રાહા, ભગવાન શિવજીના અવતારોમાં એક હનુમાનજી પણ એક મહાદેવનો અવતાર છે। અંજની માતાએ ખૂબ જ તપશ્ચર્યા કરી પુત્ર પ્રાપ્તિ માટે અને મહાદેવના આશીર્વાદથી રુદ્ર અવતારમાં હનુમાનજી મહારાજ આવે। માન એટલે માપ થાય, માપમાં હોય તે બધી માયા છે, માન હોય તે માપ થાય અને માપમાં હોય એ બધી જ માયા છે। માપી શકાય તે માથા છે, બધાય માપ જેના તૂટી ગયા છે તે જ હનુમાન છે। કપી એટલે વાંદરો, આપણું મન એ વાંદરા જેવું છે, અહીંયા જાય અહીંયા જાય, અનેક પ્રકારના વિચારો કરે। સાયન્સ એવું કહે કે વ્યક્તિને દિવસમાં 24 અવર્સની અંદર મિનિમમ 60,000-65,000થી વધારે વિચારો આવે, પણ બધા જ વિચારો લિસ્ટ કન્સર્ન, લેવા દેવા વગરના। હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વધારાના વિચારો તમે દૂર કરો। જીવનમાં આગળ આવવું હોય તો જેનાથી તમારે કોઈ જ લેવા દેવા નથી એના વિચારો ના કરશો તો એક એનર્જી બનશે, એક શક્તિ બને, અને જે તમારા સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરે। હનુમાનજી મહારાજની તમે ભક્તિ કરો તો મન ઉપર કંટ્રોલ થાય છે, અને જેને મનને વશમાં કર્યું ને એનું જીવન એ વશમાં થાય, મનુષ્ય જે ઈચ્છે એ ફળની પ્રાપ્તિ થાય। માટે સ્વયં શિવનો અવતાર એ હનુમાનજી મહારાજ છે, જે હનુમાનજીની પૂજા અર્ચના એનું વ્રત જપ કરે એની ચંચળ વૃત્તિ નાશ પામે, મન એનું સ્થિર થાય, મનુષ્ય જે ધારે એ પ્રાપ્ત કરે। શિવજીને પામ્યા તે જ્ઞાની અને તે જ ભક્તો શ્રેષ્ઠ છે। જ્ઞાની, વિજ્ઞાની અને ભક્ત, દાસત્વની ભાવના એ હનુમાનજી મહારાજ। સમર્પણ, જેને તમે સમર્પણ કરો તો સંપૂર્ણ સમર્પણ, એમાં કદાપી તમે શંકા ના લાવશો। હનુમાનજી મહારાજનું સમર્પણ કેવું? અત્યારનો મનુષ્ય પહેલા દરેક ઉપર શ્રદ્ધા કરે કે ભગવાન ઉપર, દરેક મનુષ્ય ઉપર, અને પછી શંકા કરે, પણ એવું કદાપી ન કરવું। મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે કોઈ શ્રદ્ધા વિશ્વાસ સૌ પ્રથમ ન મૂકશો, પહેલાં તમારા મનમાં જે શંકા હોય એ તમે કરો, અને જ્યારે તમારો આત્મા ઠરે, તમારી આંખ ઠરે કે હા આ વ્યક્તિ મારી માટે યોગ્ય છે, અને પછી જો એકવાર તમે શ્રદ્ધા મૂકો તો છેલ્લા શ્વાસ સુધી કદાપી તમે શંકા ના લાવશો, તો જ આધ્યાત્મ જાગશે અને જીવન સફળ થશે। તો એ જ હનુમાનજી મહારાજની કૃપા। અસ્મે રુદ્રા મે હના પર્વતાસો વ્રત રહતે ભરહુ તૌ સજો ખાહા, જહ સગુ શતે સ્તુવતે દાઈ પજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠામ અસ્માં અવંતુ દેવાહા। તો એવા હનુમાનજી મહારાજ આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે। GSTVના માધ્યમથી અદ્ભુત જે જ્ઞાન છે, દરેક ભક્તોનું કલ્યાણ થાય એ ભાવથી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। હર હર મહાદેવ, જય હનુમાનજી મહારાજ, જય કાશી વિશ્વનાથ।